આવતી કાલે વિધાનસભાનું વિસ્તૃત બજેટ સત્ર શરૂ થયેલું છે ત્યારે માનીય અધ્યક્ષશ્રીના અધ્યક્ષસ્થાને આજે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ હાલ પૂર્ણ થઈ. વિરોધ પક્ષ તરીકે અમે વિધાનસભાની અંદર સતાવતા મુદ્દાઓને સરકાર સમક્ષ રાખ્યા છે. ખાસ કરીને વિધાનસભામાં પૂરતો સમય સભ્યોને મળવો જોઈએ, એ નથી મળતો એવી ફરિયાદ સભ્યોની વારંવાર આવે છે. ત્યારે આ સત્ર પણ 20 બેઠકો માત્ર 16 દિવસમાં આટોપવાની છે અને એમાંય 3 દિવસ સરકારી કામકાજ માટે ફાળવવામાં આવ્યા છે. સરકારશ્રી દ્વારા 3 બિલો પ્રસ્તાવિત છે, 5 બિલો પાઇપલાઇનમાં છે અને એક વૈધાનિક સંકલ્પ સહિતની વાત છે. ત્યારે ખાસ આદિવાસી વિભાગની જે માગણીઓ છે એ ગુરુવારે આવે તો આદિવાસી જે સભ્યો છે એમને પોતાના વાત રજૂ કરવામાં ક્યાંય ને ક્યાંય સમયનો અભાવ જડે છે. ત્યારે અમે સરકારને વિનંતી કરી હતી કે આદિવાસી કલ્યાણ વિભાગની માગણીઓ છે એના માટે એક સત્ર જેટલો પૂરો સમય ફાળવવામાં આવે અને સરકારે સકારાત્મક આ બાબત લેવા માટે થઈને આપણી છે. આ સાથે વિધાનસભાના સત્રમાં તારાંકિત પ્રશ્નોત્તરી એ વિધાનસભાનું હાર્દ છે અને તારાંકિત પ્રશ્નોથી લોકોના પાયાના પ્રશ્નોને વાચા મળતી હોય છે ત્યારે પ્રશ્નોત્તરી કાળ એ જીવંત બની રહી, વધુમાં વધુ પ્રશ્નોની તારાંકિત પ્રશ્નોત્તરીના અવરમાં ચર્ચા થાય એ માટે પણ અમે સરકારશ્રીને લાગણી વ્યક્ત કરી છે. સરકાર અને ટ્રેઝરી બેંક દ્વારા સુધી પોઈન્ટ જવાબ અપાય અને પ્રશ્નો પણ મુદ્દાસર ઉપસ્થિત થાય એ માટે થઈને સંમતિ સાધી તારાંકિત પ્રશ્નોત્તરીમાં વધુ ને વધુ ચર્ચાઓ થાય, વધુ પ્રશ્નો ચર્ચાય એ માટે અમે લાગણી વ્યક્ત કરી છે. વિરોધ પક્ષ તરીકે વિધાનસભા સત્રની અંદર વોટ્સએપ દ્વારા અમે સમગ્ર ગુજરાતના લોકોની સમસ્યાઓને રજૂઆતોને આમંત્રિત કરી હતી. એ રજૂઆતો અને સમસ્યાઓ પૈકી 3000 કરતા વધુ પ્રશ્નો વિધાનસભા વિરોધ પક્ષના માનની ધારાસભ્યશ્રીઓએ વિધાનસભા સત્રની અંદર પૂછવાનો સફળ પ્રયાસ કર્યો છે. અપેક્ષા રાખીએ કે આવતા દિવસોમાં વિરોધ પક્ષ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અને સરકાર સકારાત્મક લઈ અને એ પ્રશ્નો કાયમી ધોરણે ઉકેલાય એ માટે આ સત્ર ફળદ્રુપ બને.